तपोनिष्ठ युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य जी नो अंतिम संदेश जीवन लक्ष्य थी एवं ऐसी शरीर यात्रा पूरी थी आ समय दरमियान मारा हृदय प्रकाशी रहला परमात्मा ने साक्षी मानी ने પળે પળનો સદુપયોગ કર્યો છે શરીર હવે બળવો કરે છે જો કે એમ તો આ શરીરને હજુ થોડા વધારે દિવસ સુધી ખેંચવું હોય તો ખેંચી શકાય પણ પરોક્ષ માર્ગદર્શક સત્તાએ મને જે કાર્ય સોંપ્યું છે તે સૂક્ષ્મ અને કારણ શરીર દ્વારા જ થઈ શકે એમ છે તેથી આ દુર્બળ દેહનો મોહ રાખો યોગ્ય નથી દીવો ઓલવાઈ ગયો એવું કોઈએ ન માનવું જોઈએ અત્યાર સુધીમાં આ સ્થૂળ શરીરે જેટલું કાર્ય કર્યું છે એના કરતાં સોગણું કાર્ય સૂક્ષ્મ અંતકરણ દ્વારા થયું છે આગળનું ધ્યેય વ્રાટ છે જગતના છ અબજ મનુષ્યોની ચેતનાને પ્રભાવિત કરીને પ્રેરણા આપવી તથા એમનામાં આધ્યાત્મિક પ્રકાશ અને બ્રહ્મ વર્ચસ્વ જગાડવાનું કાર્ય પરાશક્તિ જ કરી શકાય જે પરિજનોને પ્રેમના તાંતણ બાંધીને અમે એક વિશાળ પરિવાર બનાવ્યો તેઓ કદાચ સ્થૂળ નેત્રો વડે મારા શરીરના દર્શન નહીં કરી શકે પરંતુ હું ખાતરી આપું છું કે આ સદીના અંત સુધી હું શાંતિ કુંજની હદમાં અને દરેક પરિજનના અંતકણમાં વિદ્યમાન રહીને અમારા બાળકોમાં નવજીવન અને ઉત્સાહનો સંચાર કરતો રહીશ મારી હાજરીમાં જ જે રીતે દરેક પરિજનની મુશ્કેલીઓનું સમાધાન થતું હતું તે રીતે હજુ પણ થતું રહેશે આપણા સંબંધો હવે વધારે મજબૂત બનશે મેં તમારાથી છૂટા પડવા માટે તમારી સાથે સંબંધ નહોતો બાંધ્યો કોઈ આત્મીય પરિજન એક ઘડી માટે પણ મને ભૂલી શકે નહીં બ્રહ્મકમળના રૂપમાં મારો વિકાસ તો થયો પરંતુ એની શોભા અને શ્વાસના ફેલાવા માટે એવા બીજા અસંખ્ય બ્રહ્મબીજ એટલે કે દેવ માનવ પેદા કરીને હું જઈ રહ્યો છું કે જેઓ સમગ્ર સંસ્કૃતિના સરોવરને સૌંદર્ય અને શ્વાસથી ભરી શકે અને કૃતકૃત્ય બની શકે બ્રહ્મનિષ્ઠ આત્માઓનું સર્જન કરવાનું તથા તેમને પ્રશિક્ષણ આપીને યુગ નિર્માણના મહાન કાર્યમાં જોતરવાનું કામ અઘરું છે આ કાર્ય મારા ઉત્તરાધિકારીઓનું કરવાનું મારી શક્તિ કામ કરશે તથા એ પ્રચંડ શક્તિ પ્રવાહ આગામી દિવસોમાં અનેક દેવ આત્માઓને આ મિશન સાથે જોડશે તેમની સંરક્ષણ તથા સ્નેહ આપી તેમની સંભાળ રાખવાનું તથા તેમનું ઘડતર કરવાનું કામ માતાજી કરશે હું સતયુગના અવતરણ માટે જરૂરી તૈયારી કરવામાં લાગી જઈશ મેં નવયુગની જે સુખદ કલ્પનાઓ કરી હતી તે સાકાર થઈને જ રહેશે એ માટે જ હું આ સ્થૂળ શરીરનું બંધન છોડીને એક વિરાટ પ્રાણ ઉર્જા રૂપે વિસ્તૃત થઈ જવાનો છું દેવ સમુદાયના સૌ પરિજનોને મારા કોટી કોટી આશીર્વાદ તેઓ આત્મિક પ્રગતિના પંથે આગળ વધે એ માટે હું અનેક શુભેચ્છાઓ પાઠવું છું શ્રી રામ શર્મા આચાર્ય